हेलो विद्यार्थी मित्रों, गुड मॉर्निंग। केम छो बधा? मजा। आज आपणे धोरण 2 विषय गणित प्रकरण 12 आपो अने लो। गयो वीडियो में टीचरे पेज नंबर 94 સુધી બનાવ્યા હતા। બધાએ દાખલા લખ્યું છે ચોપડીમાં અને આજે પેજ નંબર 95 બરાબર। દરેકે ચોપડી કાઢજો અને મારા સાથે સાથે લખવાનું છે। पेंसिल लेने देखजो अने जे टीचर बनावे छे ने ध्यानथी सांभळजो बराबर। पेज नंबर 95 चोपड़ी काढ्या बधाए। एमां जुओ, लखीने अने लख्या वगर पण उमेरो एटले शुं करवानुं छे? सरवाळो करवानो छे बराबर ने। तो आजे आपणे बधाए सरवाळो बादबाकी वधी वगरना वधीवाळा दाखला पण शीखीशुं। अने एमां जो रीमा अने सॉरी तेमनी पासे केटला मोती छे, अहींया जे नाम लख्युं छे एमना पासे केटला मोती छे एने उमेरवानो छे। उमेरीने पछी आपणे एना जवाब लखवानो छे। रीमा अने सोनू, रीमा पासे छे 17 मोती અને સોનુ પાસું છે 35। તમારા ચોપડીમાં આપેલું છે જો અ અને બ, તો એમાં અ નું છે રીમા સોનુ, સોનુ અને રીમા। તો એમાં શું કરવાનું છે? 17 અને 35 ને ઉમેરીને જવાબ લખવાનો છે। એના પછી અહીંયા છે ખાલી જગ્યા મોતી, અહીંયા જવાબ લખવાનો છે। તો અહીંયા શું કરવાનું છે? 7 માં 5 ને ઉમેરવાનું છે। તો 7 માં 5 ને ઉમેરતા તમને જવાબ મળશે 12। उमेरो जो फटाफट, 12 जवाब आवे छे। तो अहींया जुओ ध्यानथी जुओ बधाए केटला जवाब आवे छे 12। तो 12 मां एकमना अंकने एकम नीचे 12 नो बगड़ो अने कयो अंक वध्यो छे 1, ते एने दशकना अंक ऊपर 1 लखवानो छे बराबर। एकम अने दशक ने छूटू पाड़ी ने लखवानो छे। 12 ना बगड़ो वधी पड़ी 1, तो एना पछी एकम ना दशक ना स्थान मा केटला अंक थया? 3 अंक छे। तो आ 3 3 ने उमेरी ने अहींया जवाब लखवानो छे। तो पहला वधी 1 अने आ दशक नो अंक 1, अने 1 अने 1 केटला थाय? 2। 2 मा 3 उमेरता जवाब आवशे 5। तो कुल मळीने કેટલા મોતી થશે? 52 મોતી। આ રીતે દાખલા ગણવાનો છે। પછી બ ચોપડીમાં બધાય ધ્યાન આપજો, આરિફ અને રાજિયા। તો આરિફ પાસે 24 મોતી છે અને રાજિયા પાસે 12 મોતી છે બરાબર। તો એમાં શું કરવાનું છે? આરિફ અને રાજિયાના મોતીને સરવાળો કરીને જવાબ લખવાનો। તો 4 માં 2 ઉમેરતા જવાબ કેટલા હશે? 6। પછી 2 માં 1 ઉમેરો તો 3। આ વધીવાળા દાખલા છે નથી, જે એમ દાખલા તમે ગણો છો એમાં વધી આવે ને તો જ વધી મૂકવાનો છે, બાકી વધી મૂકવાનો નથી। આ ખાસ કરીને ધ્યાન રાખજો, બાકી બધા તમે બધા શું કરો છો? વધી ના હોય ને તો ભી અહીંયા શું કરો છો? 1 લખી દેશો। કેમ કે આપણે જો 4 અને 2 ઉમેરતા આપણે 6 જવાબ આવે છે, એક જ અંકનો અંક છે બરાબર। તો એટલે એક જ મૂકવાનો, જ્યારે આપણે એકમના અંકના સરવાળા કરતા આપણે 2 અંકના જવાબ આવે તો જ વધી આવશે, બાકી વધી આવશે નહીં। તો અહીંયા કુલ જવાબ છે 36 મોતી। એના પછી કેટલા વધારે મોતી છે? ચોપડીમાં ધ્યાન આપજો બધાએ, કેટલા વધારે મોતી છે સવાલ પૂછ્યું છે ને। તો એમાં જો ઉપર આપણે શું કર્યા? સરવાળો કર્યો, તો નીચે છે બાદબાકી કરવાનું। સોનુ અને આરિફ, સોનુ પાસે છે 35 મોતી, આરિફ પાસે છે 24 મોતી। તો અહીંયા ધ્યાન આપજો બધાએ બાદબાકી કરવાનું છે। તો અહીંયા મોટી સંખ્યા છે 5 અને 4 નાની સંખ્યા છે, તો મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ થાય છે? હા થાય છે। તો 5 માંથી 4 બાદ કરતા આપણને જવાબ મળશે 1 બરાબર।
પછી કેટલા મોતી વધે છે 1 આ રીતે 5 માં 4 જાય તો જવાબ આવશે 1 એના પછી 3 માં 3 માંથી શું કેટલા બાદ કરવાનો છે 2 તો અહીંયા પણ જવાબ આવશે 1 તો કુલ મોતી કેટલા છે 11 જવાબ કેટલા મળ્યો છે આપણે 11 પછી બ માં ધ્યાન રાખજો બધાએ આરિફ અને રાજિયા અહીંયા પણ બાદબાકી કરવાનું છે જો 4 માંથી 2 બાદ કરો તો તમને જવાબ મળશે 2 2 માંથી 1 બાદ કરો તો જવાબ આવશે 1 તો અને અહીંયા જુઓ પ્રશ્ન પૂછ્યું છે અમાં ધ્યાન આપજો બધાએ સોનુ પાસે આરિફ કરતા ખાલી જગ્યા વધુ મોતી છે સોનુ પાસે આરિફ કરતા ખાલી જગ્યા વધુ મોતી છે નીચે સવાલ પૂછ્યું છે કેટલા મોતી વધારે છે 1 મોતી વધારે છે અને આરિફ પાસે રાજિયા કરતા ખાલી જગ્યા વધુ મોતી છે તો આરિફ પાસે રાજિયા કરતા કેટલા મોતી વધારે છે 2 મોતી વધારે હતા જો અહીંયા આરિફ પાસે 4 છે અને રાજિયા પાસે 2 છે તો કેટલા મોતી વધારે છે 2 મોતી અને સોનુ પાસે આરિફ કરતા કેટલા મોતી વધારે છે 1 મોતી વધારે છે બરાબર આ રીતે બાદબાકી કરવાનો છે અને પેજ ફેરવો પેજ નંબર 96 એમાં જોવો જો સમીર પાસે રીમા કરતા કેટલા વધુ મોતી છે સમીર અને રીમા અહીંયા કોણ કોણ હતા સોનુ અને આરિફ આરિફ અને રાજિયા અને અહીંયા છે સમીર અને રીમા જો 10 મોતીનો કેટલા હાર બને છે 1 હાર બને છે શીખવાડી છે ને ટીચરે એને બરાબર ધ્યાન રાખજો તો 10 20 30 કેટલા હાર છે અહીંયા 3 હાર છે તો 1 હારની અંદર 10 મોતીઓ છે તો તેથી અહીંયા 10 20 30 તો 30 મોતી છે બરાબર સર 30 મોતી અને 3 હાર કેવાય તો અને છૂટા મોતી છે 1 અને અહીંયા 1 હાર છે છૂટા મોતી છે 7 અને અહીંયા અંકમાં પણ આપેલું છે સમીર પાસે 31 મોતી અને રીમા પાસે 17 મોતી તો એમાં શું કરવાનું છે બાદબાકી કરવાનું છે સમીરના મોતીમાં રીમાના મોતીને બાદબાકી કરવાનો છે અહીંયા ધ્યાન આપજો બધાએ ઉપર 1 છે અને નીચે 7 છે તો 1 અને 7 માં મોટો અંક કયો છે મોટી સંખ્યા 7 છે તો ઉપર 1 છે તો 1 માં 7 બાદ થાય છે નહીં થાય તો શું કરવાનું છે બરાબર જોજો અહીંયા હું શું કરીશ આ 3 છે દશાંકમાં 3 માંથી હું 3 ને છે કે રે 3 માંથી 1 આ બાજુ લઈશ તો બરાબર તો અહીંયા કેટલા થયા 11 તો મને યાદ રહે એના માટે તમને પણ યાદ રહે એના માટે તમારે શું કરવાનું છે 3 માંથી 1 ને આ બાજુ લીધું છે ને તમે તો 3 માંથી 1 જાય તો વધ્યું કેટલા 2 તો યાદ રાખવા માટે તમારે અહીંયા શું લખવાનું છે 2 લખી રાખવાનું એના પછી હવે 11 માંથી 7 ને બાદ કરવાનું હવે તો બાદ થાય છે ને 1 માંથી 7 બાદ નહીં થતું હવે 11 માંથી 7 બાદ થાય છે ને તો કેટલા થશે 11 માંથી 7 ને બાદ કરો કરે બધાએ જવાબ આવશે 4 હવે ખ્યાલ આવ્યો વિદ્યાર્થી મિત્રો નાની સંખ્યામાં મોટી સંખ્યા બાદ ના થાય તો દશાંકના અંકમાંથી 1 અંકને આ બાજુ લેવાનો છે અને લીધા પછી યાદ પણ રાખવાનું છે દશાંકના અંકમાંથી 1 આ બાજુ લીધું છે અને અહીંયા 1 અંક ઓછો કરવાનો છે બરાબર તો અહીંયા છે 2 માંથી 1 જાય તો જવાબ આવશે 1 કુલ મળીને જવાબ મળશે 14 બરાબર એના પછી જુઓ તમારા ચોપડીમાં તમે 1 મોતીમાંથી 7 મોતી કેવી રીતે લખશો તો ટીચરે કેવી રીતે લખ્યા 1 મોતીમાંથી 7 મોતીને કેવી રીતે બાદ કર્યા શીખવાડ્યું ને એના પછી જુઓ યાદ રાખવા માટે હારના કાનામાં 3 કર છેકી મારીશ અને હારના કાનામાં 2 લખીશ ટીચરે પણ યાદ રાખવા માટે 3 પર છેકી દીધા અને યાદ રાખવા માટે 2 લખ્યા છે
એવી રીતે પણ તમારે કરવાનો છે. તમારા ચોપડીમાં જો નીચે વાદળી ખાનાને પીળા કાણા આપેલું છે, એમાં તમારે દાખલા લખવાનો છે. ફરીથી અહીંયા જો ફરીથી એ દાખલા લખવાનો છે. યાદ રાખવા માટે શું કરવાનું, પહેલા દશક નાખવી છે કે ને એક આ બાજુ લેવાનું છે અને દશક નંગમાંથી એક આ બાજુ લીધું છે અને ત્રણ માંથી એક જાય તો અહીંયા વધે છે બે અને અગિયાર માંથી સાત જાય તો જવાબ આવશે ચાર, બે માંથી એક જાય તો જવાબ આવશે એક. આ રીતે દાખલા કરવાનો. એના પછી પેજ નંબર સત્તાણું માં જોવો, સત્તાણું માં પણ એક દાખલા છે. હવે સરળ થઈ ગયું, તમે અગિયાર મોતી માંથી સાત લઈ શકો છો, બરાબર. હા, મેં મોતીના ખાનામાં ચાર લખ્યા છે. જો આપણે જે અહીંયા દાખલા ભણ્યા તે મોતી અને હારના ભેગા કર્યા છે, તો અહીંયા છે ફરીથી એ દાખલા છે. તમારા પેજ નંબર 96 માં જુઓ બધાએ, એની દાખલા છે. તો એના શું કરવાનું છે, પેજ નંબર 96 ના દાખલામાં ખાલી મોતી જ લખવાનો છે. મોતીના ખાનામાં જવાબ લખવાનો છે. તમારા ચોપડીમાં જવાબ આપેલો જ છે, બરાબર. મોતીના ખાનામાં કેમ ચાર આવશે, કેમ કે દશકની અંકમાંથી ફરીથી શું લેવાનું છે, એક. જવાબ આવશે 11. દશકના અંકમાં યાદ રાખવા માટે દશકના ખાનામાં લખવાનું છે 2. પછી 11 માંથી 7 બાદ કરે તો જવાબ આવશે 4. તો મોતી કેટલા છે, 4, બરાબર. તમારા ચોપડીમાં આપેલું છે. એના પછી ફેજ ફેરવો. મહાવર, મહાવરનો સમય તમારા મનમાં પણ કરવાનો છે, એટલે આ દાખલા તમે જાતે પણ મનમાં ગણી શકો છો. તો બધાએ ફેજ ફેરવે ને. પેજ નંબર 98 જો, મેં ત્યાં સવાલ લખ્યું નથી, બધાએ ચોપડીમાં ધ્યાન આપજો. તનિષા પાસે 17 પેન્સિલ છે, સિયામ પાસે 25 પેન્સિલ છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે. ચલો કોણ બોલશે કુલ કેટલી પેન્સિલ છે. તો એ દાખલામાં શું કરવાનું છે, સરવાળો કરવાનો છે કે બાદબાકી કરવાનો. વેરી ગુડ, શું કરવાનું છે, સરવાળો કરવાનો છે. કેમ કે છેલ્લે પ્રશ્નમાં શું પૂછેલું છે, કુલ કેટલા છે, બધી મળીને કુલ કેટલી પેન્સિલ છે. જુઓ છો બધાએ ચોપડીમાં, તો એટલે જો તનિષા પાસે 17, સિયા પાસે 25, તો શું કરવાનું છે, કુલ એટલે સરવાળો કરવાનો છે. તો હવે 7 માં શું કરવાનું, 5 ને ઉમેરવાનો છે. ચલો ફટાફટ ઉમેરો. તો ઉમેરતો તો બધાને આવડે છે ને. વેરી ગુડ, ગણ્યા બધાએ. 7 માં 5 ઉમેરો તો જવાબ આવશે 12. તો અહીંયા કેવી રીતે 12 લખવાનું છે, વધી વાળા દાખલા છે. 12 ના બગડો, વધી પડી 1. તો હવે અહીંયા શું કરવાનું છે, આ ત્રણ અંકને ઉમેરીને જવાબ લખવાનો છે. 1 માં 1 ઉમેરશે તો જવાબ આવશે 2, 2 માં 2 ઉમેરશે તો જવાબ આવશે 4, તો કુલ મળીને જવાબ આવશે 42, બરાબર. એના પછી જો મુંજીના વર્ગના વર્ગમાં 13 અંગ્રેજી, બધાય ચોપડીમાં જુઓ જો, 13 અંગ્રેજી વાર્તાની ચોપડી અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે. સમજ્યા બધાએ, મુનિજીના વર્ગમાં, મુનિજાના વર્ગમાં 13 અંગ્રેજી ચોપડી છે, અંગ્રેજી વાર્તાની ચોપડી છે અને 22 હિન્દી વાર્તાની ચોપડી છે. બધી થઈને વાર્તાની, બરાબર ધ્યાન આપજો, બધી થઈને વાર્તાની કુલ કેટલી ચોપડી થાય. તો આમાં પણ શું કરવાનું છે, અંગ્રેજી વાર્તાની ચોપડી અને હિન્દી વાર્તાની ચોપડીને કુલ મળીને, એટલે બંને મળીને કુલ કેટલા થાય, એટલે સરવાળો કરવાનો છે. તો એમાં અંગ્રેજીના છે
ते हिंदी ना छे 22 तो अहीं 3 માં 2 ઉમેરશો તો જવાબ આવશે 5 1 માં 2 ઉમેરશો તો જવાબ આવશે 3 આ દાખલામાં વધી આવ્યું છે નહીં જેમાં વધી આવશે એમાં જ વધી મૂકીને દાખલા ગણવાનો છે બરાબર પછી ત્રીજો નંબરનો સવાલ જો બધાય ચોપડીમાં જો સાક્ષી પાસે 23 ફળ હતા ધ્યાન આપજો સાક્ષી પાસે 23 ફળ હતા તેને 15 ફળ ખાધા તેની પાસે કેટલા ફળ વધ્યા ઉદાહરણમાં જો તમારા પાસે બોરા છે 5 બોરા છે તમારા પાસે બરાબર એમાંથી તમે 2 બોરા ખાધા છે તો તમારા પાસે કેટલા વધે 5 માંથી તમે 2 બોરા ખાઈ જાવો 5 માંથી 2 બોરા તમે ખાઈ જાવ છો તો તમારું વધે કેટલા 3 આમાં પણ આ દાખલામાં પણ શું કરવાનું છે તેના પાસે પહેલા કેટલા હતા ફળ 23 હતા એમાં એને 15 ફળને ખાઈ ગયા છે તો હવે કેટલા વધ્યા છે એને આપણે શું કરવાનું છે બાદબાકી કરવાનો છે 3 માંથી 5 બાદ થાય છે નહીં તો શું કરવાનું દશકના અંકને છેકીને એક આ બાજુ લેવાનો છે દશકને અંક છે ક્યાં પાસે એક બાજુ દીધું છે તમે બરાબર તો અહીંયા કેટલા વધશે 1 બરાબર તો હવે 13 માંથી 5 ને બાદ કરવાનું છે તો શું કરશો 1 2 3 4 5 6 7 8 9 10 11 12 અને 13 મોટી દીધો રે બરાબર એમાં 5 બાદ કરશો છે કી દેવાનું છે 5 2 3 4 5 છે ક્યાં બરાબર એના પછી કેટલા બાકી છે જો છે કે વગરના ગિંડા કેટલા બાકી છે 1 2 3 4 5 6 7 8 કેટલા મિંડા બાકી છે 8 તો અહીંયા 13 માંથી 5 બાદ કરીને તો જવાબ આવશે 8 તો આ રીતે તમે સાઈડમાં મિંડા કરીને જેટલા બાદ કરવાના છે એટલાને શું કરવાનું છે એના ઉપર ચેકી દેવાનું બરાબર જે વધે છે એના ગણીને અહીંયા ચોરસમાં જવાબ લખવાનો છે પછી 1 માંથી 1 જાય તો અહીંયા જવાબ આવશે 0 તો કુલ મળીને કેટલા ફળ અનંત પાસે બાકી છે 8 ફળ પછી ચોથા નંબરનો દાખલા જોવો જો દલજીત પાસે 35 લખોટી છે અરવિંદ પાસે 25 લખોટી છે તેમની પાસે કુલ કેટલી લખોટી થાય તો આમાં શું કરવાનું છે કુલ કેટલી લખોટી થાય સરસ શું કરવાનું છે સરવાળો કરવાનો છે પહેલાનું નામ છે દલજીત દલજીત પાસે છે 35 લખોટી અરવિંદ પાસે છે 25 લખોટી તો આ બંનેને શું કરવાનું છે લખોટીઓને સરવાળો કરવાનો તો 5 માં 5 ઉમેરો તો જવાબ આવશે 10 10 નો 0 વધી 1 દાખલા ગણો છો જાતે ઉમેરો છો સરસ 1 માં 3 ઉમેરો તો જવાબ આવશે 4 4 માં 2 ઉમેરો તો જવાબ આવશે 6 તો કુલ મળીને કેટલા લખોટીઓ થાય 60 બરાબર છેલ્લો દાખલો 5મો નંબરનો જોવો જો નિશા પાસે 32 બંગડી છે સુકી પાસે 16 બંગડી છે નિશા પાસે કેટલી વધારે બંગડી છે આ દાખલો તમે બરાબર સમજો પહેલા નિશા પાસે 32 બંગડી છે સુકી પાસે 16 બંગડી છે બરાબર તો નિશા પાસે કેટલી વધારે બંગડી છે નિશા પાસે સુકી કરતા કેટલી વધારે બંગડી છે તો એમાં શું કરવાનું છે બાદબાકી કરવાનું છે તો એમાં જો નિશા પાસે 32 સુકી પાસે 16 તો અહીંયા 2 માંથી 6 બાદ થાય છે નહીં થાય તો શું કરવાનું છે દશકો લેવાનો છે તો 3 ને છેકો બરાબર એક આ બાજુ લો તો અહીંયા વધશે 2 તો 12 માંથી 6 બાદ કરો
શું કરશો? મોઢે પણ કરી શકો છો, તને ન આવડે તો આ રીતે ગોળ દોરીને 12 માંથી 6 ને છેકવાનો અને બાકી બચશે 6. તો અહીં જવાબ આવશે 6 અને 2 માંથી 1 જાય તો જવાબ આવશે 1. તો નિશા પાસે સુકી કરતા કેટલા વધારે મોતી છે? 16 વધારે મોતી છે. પછી પેજ નંબર 99 માં જો વેંકટેશની નાસ્તાની દુકાન, એટલે કેન્ટીન છે, વેંકટેશની નાસ્તાની દુકાન બરાબર. વેંકટેશને બિલ બનાવવામાં મદદ કરો, ગરમ ગરમ નાસ્તા મળશે. નાસ્તા ખાવું છે બધાને? ભૂખ લાગી છે? મમ્મી બનાવીને આપે છે બધાને નાસ્તા? અત્યારે તું ઘરે છો, ગરમ ગરમ ખાવા મળશે ને બધાને? નાસ્તો ખાવો છો બધાએ? એમાં તો ઇડલી, ઢોસા, ઉત્તપમ બધા ખાવો છો? ભાવે છે બધાને? હા, બધાને ભાવે છે. તો એમાં આપણે વેંકટેશની મદદ કરવાનો છે. જો ઢોસાના રૂપિયા છે 23, ઉત્તપમના રૂપિયા છે 28. તો તમારા પેજ નંબર ચોપડીમાં પેજ નંબર 99માં જો બધાએ દાખલા આપેલું છે. એ દાખલામાં શું કરવાનું છે? તમારે જવાબ લખવાનો છે બરાબર. હું અહીંયા લખું છું, તમારે ચોપડીમાં મારા સાથે સાથે લખવાનો છે. સરવાળો કરવાનો બધા દાખલામાં. 3 માં 8 ઉમેરો તો જવાબ કેટલા આવશે? કેટલા આવશે? 11. 11 નો એકડો વધી 1 બરાબર. પછી 1 માં 2 ઉમેરો, જવાબ આવશે 3. 3 માં 2 ઉમેરશો તો જવાબ આવશે 5. તો કુલ મળીને ઢોસા અને ઉત્તપમનો રૂપિયા કેટલા થાય? 51 રૂપિયા થાય. પછી બીજો નંબરનો ઇડલી અને કોફી. તો ઇડલી, ઇડલીના પૈસા છે 15 રૂપિયા, સોરી કોફીના રૂપિયા છે 8. તો એમાં શું કરવાનું છે? સરવાળો કરવાનો છે બરાબર. 8 માં 5 ને ઉમેરો, જવાબ કેટલા આવશે? 8 માં 5 ને ઉમેરતા જવાબ આવશે 13. ગણ્યા બધાએ? 13 નો તગડો વધી 1 બરાબર. 1 માં 1 ઉમેરે તો જવાબ આવશે 2. તો કુલ મળીને 23 રૂપિયા થાય. એના પછી ત્રીજો નંબર ના જુઓ, દહી વડા અને પુલાવ. તો દહી વડા ના રૂપિયા છે 25, પુલાવ ના છે 18 બરાબર. તો 5 માં 8 ઉમેરો તો જવાબ આવશે 13. 13 નો તગડો વધી 1. ખ્યાલ આવે છે બધાને? 1 માં 2 ઉમેરો, જવાબ આવશે 3. 3 માં 1 ઉમેરો, જવાબ આવશે 4. તો કુલ મળીને દહી વડા અને પુલાવના પૈસા રૂપિયા થાય 43. ચોથા નંબરનો દાખલો જુઓ, સૂપ અને નૂડલ્સ. સૂપના રૂપિયા છે 27, નૂડલ્સ નું છે 15 બરાબર. તો એમાં 7 માં 5 ઉમેરો તો જવાબ આવશે 12. ગણો છો ને? 12 નો બગડો વધી 1. 1 માં ફરીથી શું કરવાનું છે? 2 ને ઉમેરવાનું છે. તો 1 માં 2 ઉમેરશો તો જવાબ આવશે 3. 3 માં 1 ઉમેરશો તો જવાબ આવશે 4. તો કુલ મળીને સૂપ અને નૂડલ્સ ના પૈસા છે 42. ખ્યાલ આવે વિદ્યાર્થી મિત્રો? આ રીતે વેંકટેશની નાસ્તાની દુકાનમાં આપણે શું કર્યા? બિલ ચૂકવવામાં મદદ કર્યા. હવે આ બધાને શું કરવાનું છે? તમારે ટીચરે જે બોર્ડ ઉપર લખાયેલું છે એ દાખલા મારા સાથે સાથે છોપડીમાં લખ્યા બધાએ ફરીથી એકવાર તમારે શું કરવાનું છે? નોટમાં લખવાનો રહેશે. ત્યાં સુધી આવજો વિદ્યાર્થી મિત્રો.